મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ટીવી 9નો આ એવોર્ડ લેતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ધન્યતા શબ્દ નહીં વાપરું, કારણ કે ધન્યતા ત્યારે થતી હોય છે જ્યારે નાટકના શોઝ પતતા હોય છે. એ કેટલીય ધન્યતાઓ પૂરી થવાનો એની ફલશ્રુતિ રૂપેનો આ આનંદ છે. પણ અહીંયા ઘણા મારા નાટ્યકર્મીઓ, ટીવી કર્મીઓ અને ફિલ્મ કર્મીઓ બેઠા છે. બધા જાણે છે કે અમારું સ્વરૂપ એ સંપૂર્ણ રીતે સહિયારું સ્વરૂપ છે. એટલે જેટલા કલાકારો, જેટલા અદાકારો, જેટલા એક્ટર્સ, જેટલા બેકસ્ટેજવાળા, જેટલા લાઇટ્સવાળા મારી સાથે અત્યાર સુધી કામ કરતા આવ્યા છે એ બધાનો અહીંયા હું ખાસ આભાર માનું છું. મારી સાથે જે સતત ચાલે છે, સૌથી વધારે સહિયારું પગલું જે ભરે છે, મારી પત્ની અને અદ્ભુત કલાકાર જિજ્ઞા અહીંયા હાજર છે, એનો, એના બધા મારા માતા પિતાનો અને તમામ લોકોના માતા પિતાઓનો હું આભાર માનું છું. આપ પણ આવો મંચ પર અને જોરદાર તાળીઓ મેમ માટે. ખાલી એટલી જ એક નાની વાત કેવી છે કે આજે આ મંચ પર જે પણ લોકોને સન્માનિત કરવામાં આવ્યા, અમને બંનેને, અમારું કર્મ એક કલા કર્મ છે, પણ અહીંયા મુખ્યત્વે એવા લોકોનું સન્માન થયું જે સમાજ સાથે સીધું કામ કરે છે. એટલે અમને, હું જિજ્ઞાવતી પણ એ વાત કહું છું કે અમને વામણું લાગે છે આ એવોર્ડ લેતા. વી ફીલ હમ્બલ્ડ એન્ડ સ્મોલ. થેન્ક યુ વેરી મચ સૌમ્યજી. જિજ્ઞાજી, બંને દિગ્ગજો એક મંચ પર હોય તો એક ડાયલોગ થઈ જાય બંનેનો એક સાથે. એ બાનુઈ ગઈ હો, ટ્રેન ગઈ. આ તમે શું દર રવિવારે 12:30 અને 20 ની ટ્રેન જતી જોતા હો? અરે એ ટ્રેન જતી રહે ને, આપણે એની અંદર નો હોઈએ ને, એની એવી મજા આવે ને બાનુ. હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે બે જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે. એ તને ચેન્જ રહેશે માં મૂર્ખિયારી? હા, તે સવ રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે, તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે. અદ્ભુત.